શહેરમાં સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા આ મહા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ, શામળદાસ આર્ટસ કોલેજના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ અને ગૃહ વિજ્ઞાન વિભાગના ઉપક્રમે સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ઉત્સવનો હેતુ ભાવનગરની સ્ત્રી શક્તિને પ્રોત્સાહિત કરી અને તેઓના સ્કિલ ડેવલપમેન્ટનો નમ્ર પ્રયાસ છે. યુનિવર્સિટીનો આ પ્રથમ પ્રયત્ન છે, જોઈએ છીએ કે કેવી સફળતા મળે છે. મહદ અંશે આમાં શક્ય તેટલી વધુ બહેનોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 47 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ દરેક સ્ટોલમાં ખાદ્ય સામગ્રીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમિયાન સેફટી માટે ફાયર સ્ટાફ વગેરે જેવી સુવિધાઓ રાખવામાં આવી હતી. સ્ત્રી સશક્તિકરણના પવિત્ર ઉદ્દેશ્ય સાથે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ આ મહા અભિયાન હાથ ધર્યું છે. ત્યારે સમગ્ર ભાવનગર આ ઉત્સવમાં સહયોગી બને તે ઈચ્છનીય છે. આ સમગ્ર આયોજન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ, શામળદાસ કોલેજના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ અને શામળદાસ કોલેજના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું નામ અમે રાખેલું છે સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરી. ખાસ કરીને ભાવનગરના સ્વાદને સાત્વિક રીતે ઉજાગર કરવાનો એક અમારો નમ્ર પ્રયાસ છે. આ સ્વાદ ઉજાગર કરવાની સાથોસાથ અમે એક વસ્તુ એ પણ વણી લીધી છે કે સ્ત્રી સશક્તિકરણની જે એક વાત છે એ વસ્તુને અમે આમાં વણી લેવાનો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને જે સ્ત્રીઓ કે જે લઘુગૃહ ઉદ્યોગો ઘરેથી કરતા હોય, ખાખરા બનાવતા હોય, અથાણા બનાવતા હોય, એ બધાને અમે લોકોએ આમંત્રણ આપેલું છે, આમાં ઇન્વાઇટ કરી અને એ લોકોને ખૂબ જ રાહત દરે અમે અહીંયા સ્ટોલને બધું ફાળવેલું છે અને બધી જ એક પ્રોફેશનલ લેવલની વ્યવસ્થા અમે અહીંયા પૂરી પાડવાનો અમે એક પ્રયાસ કરેલો છે. અને કુલ 43 સ્ટોલ છે અને અત્યારે બધા જ સ્ટોલ બુક છે. માટે જે કાંઈ પ્રોગ્રામ બની રહ્યો છે એમાં અમે હંમેશા ભાગ લેતા હોઈએ છીએ. આવી રીતના જે પ્રોગ્રામ હોય છે એમાં અને જે લોકો પ્રોગ્રામ બનાવતા હોય છે એનો અમે ખૂબ જ આભારી છીએ. પહેલાં તો કે એ લોકો ખૂબ જ સરસ આવા બધા પ્રોગ્રામ બનાવે છે અને મહિલા માટે જે અને બીજા નંબરમાં કે બીજા બધા રોગ બહુ બધા અત્યારે થતા હોય છે તો ઓર્ગેનિક જે વસ્તુ હોય છે એની કોઈને જાણ નથી હોતી. તો અમારે ઓરિજિન અમારો સ્ટોર છે એની અંદર જે ઘણા બધા ચોખા હોય છે, જે સાળના ચોખા કે અમે કોમોદી કહેવામાં આવે છે એને કૃષ્ણ કોમોદી, એ જે બીટવેલ માટે હોય છે ને એ બીટવેલ માટે જે દહીંની અંદર જે ખાવામાં આવે છે તો જે લોકોને બધી સિરીજો લેવાની હોય છે તો એ સિરીજો ન લેવી પડે અને ફક્ત 15 દિવસની અંદર એને એક વર્ષ સુધી ઇન્જેક્શન લેવા પડતા હોય છે તો એ નથી લેવા પડતા અને એને એટલું રિઝલ્ટ મળે છે કે જે પોતે અનુભવ કરે એને જ ખબર પડે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ, હોમ સાયન્સ વિભાગ અને શામળદાસ આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે સ્ત્રી સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટ
એ થીમ લઈને આ ફૂડ ફેસ્ટિવલ સાત્વિક આહાર પૌષ્ટિક આહાર કેવો હોય એ બતાવવા માટે થઈને માત્ર ને માત્ર સ્ત્રીઓ દ્વારા નિર્મિત થતું સ્ત્રીઓના ગૃહ ઉદ્યોગ અને એમના દ્વારા કરવામાં આવતી ગૃહ ઉપયોગી વસ્તુઓ એનું પ્રદર્શન નિદર્શન અને વેચાણ એટલા માટે હાથ ધરવામાં આવ્યું છે કે આદરણીય વડાપ્રધાનશ્રીના એક હેતુ કે સ્ત્રી સશક્તિકરણ થાય અને રાષ્ટ્રની સેવામાં જોડાય એને આગળ ધપાવતા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ વસ્તુઓ સાત્વિક અને પૌષ્ટિક તમામ સ્ટોર ઉપરથી ઉપલબ્ધ થશે અને વેચાણ અને નિદર્શન થવાનું છે.